वाला मारा परिवारजनों, आपणे छोटा पुदरपुरमां के बोडेली के आ बधी बाजु आटो मारीए त्यारे अहीं बधा लोको एम के अमारो छोटा उदयपुर जिल्लो मोदी साहेबे आप्यो हतो, एवुं के ने? कारण हुं ज्यारे अहींया हतो त्यारे आपणो छोटा उदयपुर, कारण मने खबर हती के वडोदरा जवानों एटलू लांबू पड़तू, लोकोने एटली तकलीफ पड़ती, એટલે આપણે સરકારે જ અહીંયા તમારા ઘર આંગણે લાવી દીધી. લોકો આજે પણ યાદ કરે છે કે નરેન્દ્રભાઈ અનેક મોટી મોટી યોજનાઓ, અનેક મોટા મોટા પ્રકલ્પ આપણા આખા ઉંમરગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં આરંભ કર્યા. પરંતુ મારે માટે તો મુખ્યમંત્રી પહેલા પણ અહીંની ધરતી સાથે નાતો રહ્યો છે, એના ગામડાઓ સાથે નાતો રહ્યો છે, અહીંના મારા આદિવાસી પરિવારો સાથે નાતો રહ્યો છે. અને આ બધું કંઈ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બન્યા પછી થયું જેવું નથી, એનાથી પણ પહેલેથી. અને ત્યારે તો હું એક સામાન્ય કાર્યકર્તા તરીકે બસમાં આવું અને છોટાઉદેપુર આવું તો મારે લેલે દાદાની ઝૂંપડીમાં જવું, અને લેલે દાદાની જો અહીંયા ઘણા બધા હશે જેણે લેલે દાદા જોડે કામ કર્યું હશે. અને આ બાજુ દાહોદથી ઉંબરગામનો આખો પટ્ટો જુઓ તો લીમડી કહો, સંતરામપુર કહો, જાલોદ કહો, દાહોદ કહો, ગોધરા, હાલોલ, કાલોલ, આમ જ્યારે મારો રૂટ જ રહેતો બસમાં આવવાનું, બધાને મળીને કામ કાર્યક્રમો કરીને હાલવાનું, ક્યારેક નવરો પડું તો કાયાવર રોણ જઈ આવું, મહાદેવના ચરણ ભોલેનાથના ચરણોમાં જરા આંટો મારી આવું, અનેક અમારા માલસરમાં કહો કે અમારા પોરગામ કહો કે પોરમાં યા નારેશ્વર, નારેશ્વર પણ મારું બહુ જવાનું થતું, કરનાળી અનેક વાર જતો, સાવલી, અને સાવલીમાં તો શિક્ષણના જે કામો થતા ત્યારે એક સ્વામીજી હતા, અનેક વાર એમની સાથે સત્સંગ કરવાનો મોકો મળતો, ભાદરવા, લાંબા સમય સુધી ભાદરવાને વિકાસની યાત્રા સાથે જોડાવાનો મને અવસર મળ્યો. એનો અર્થ એ તો કે મારા આ વિસ્તાર સાથેનો નાતો એટલો બધો નિકટનો નાતો રહ્યો, અનેક ગામોમાં રાતવાસો કર્યો હશે, અનેક ગામોની મુલાકાત કરી હશે, અને ક્યારેક સાયકલ ઉપર તો ક્યારેક પગપાળા તો ક્યારેક બસમાં જે મળે લઈને તમારી વચ્ચે કામ કરતો હતો. અને અનેક એવા જૂના જૂના સાથીઓ છે, આજે મેં સી આર પાટીલનો અને ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું, જ્યારે અંદર હું મને જીપમાં આવવાનો મોકો મળ્યો, ખૂબ જૂના જૂના લોકોના દર્શન કરવાનો મોકો મળ્યો, બધા જૂના જૂના લોકો આજે યાદ આવતા હતા, બધાને જોતો હતો હું, જૂની જૂની યાદો યાદ તાજી થતી હતી. અનેક કુટુંબો સાથે નાતો રહ્યો, અનેક ઘરો સાથે બેસવા ઉઠવાનું થયું, અને મેં છોટાઉદેપુરને અહીંની સ્થિતિ પરિસ્થિતિ આ બધું જ બહુ ખૂબ નજીકથી જોયું છે. આખા આદિવાસી પસ્તાને બહુ ઝીણવટપૂર્વક જાણ્યો છે, અને ત્યારથી સરકારમાં આવ્યો એટલે મને એમ થાય કે મારે આ મારા આખા પટ્ટાનો વિકાસ કરવો છે, આદિવાસી ક્ષેત્રોનો વિકાસ કરવો છે, એના માટે વિશેષ યોજનાઓ લઈને હું આવ્યો, અને યોજનાઓને જે લાભ પણ મળી રહ્યા છે, અનેક કાર્યક્રમો લાગુ કર્યા, અને આજે એના સકારાત્મક લાભ પણ આપણને જમીન પર જોવા મળે છે. અહીંયા મને ચાર પાંચ ટાબરિયાઓને મળવાનું થયું, ટાબરિયા જ કહું, કારણ 2001-2002માં જ્યારે આપણા નાના હતા ત્યારે હું એમને આંગળી પકડાવીને સ્કૂલમાં લઈ ગયો હતો, અને આજે એમાંથી કોઈ ડૉક્ટર બની ગયું, કોઈ શિક્ષક બની ગયું, અને એ બાળકોને મને મળવાનો મોકો મળ્યો, અને ત્યારે મનમાં વિશ્વાસ પાકો થાય છે કે તમે સદિચ્છાથી સત સાચું કરવાની ભૂમિકાથી કાંઈ પણ નાનકડું કામ કર્યું હોય ને એ ઉગી નીકળતું હોય છે ને, એ આજે મને મારી આંખ સામે જોવા મળ્યું. ભાઈઓ, એટલી બધી ટાળક વળે ને મનમાં, એટલો સાતા વળે, એટલો બધો સંતોષ થાય કે એ વખતનું પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો છે, ઉમંગ અને ઉત્સાહથી આ ભૂલકાઓને જોયા આનંદ થઈ ગયો.